2001માં ગુજરાતના મુખ્યમંત્રી અને 2014માં કેન્દ્રમાં ભારતના વડાપ્રધાન બનનારા નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં ઘણા વિવાદાસ્પદ બિલો રજૂ કર્યા છે, જેના લીધે આંદોલનો અને વિરોધ પ્રદર્શનોએ જન્મ લીધો. તાજેતરમાં કૃષિ સુધારા બિલને લીધે જે રીતે ખેડૂતો વિરોધ પ્રદર્શનો પર ઉતરી આવ્યા છે અને રાજ્યસભામાં હંગામો થયો છે તે નવું નથી. મોદી સરકારના કાર્યકાળે ઘણા વિવાદોને જન્મ આપ્યો છે. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે એવા કયા કયા બિલ હતા અને તેના કારણે લોકોએ વિરોધ શા માટે કર્યો હતો. સૌથી પહેલું વિવાદાસ્પદ બિલ, નાગરિકતા સંશોધન કાયદો. ડિસેમ્બર 2019માં મોદી સરકાર નાગરિકતા સંશોધન કાયદો લાવી, જે અંતર્ગત પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા આપવાની વાત હતી, જેને લઈને મહિનાઓ સુધી આંદોલનો ચાલ્યા. શા માટે? આરોપો હતા કે આ બિલ ભારતના બંધારણની વિરુદ્ધમાં છે, અને વિરોધ એ વાતનો પણ હતો કે આ કાયદાના અંતર્ગત જો કોઈ પોતાના પૂર્વજ ભારતીય હતા કે કેમ એના દસ્તાવેજો ન દર્શાવી શક્યા તો તેમને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સમાંથી હટાવી નાખવામાં આવશે અને શરણાર્થી કેમ્પોમાં રાખવામાં આવશે, જે આસામમાં થયું. આ બિલને લઈને ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણો થયા. દેશ વિદેશની મીડિયાએ આ વિવાદાસ્પદ બિલમાં પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને હજુ પણ એ કાયદાના કાર્યકર્તાઓ કે જેમણે એ સમયે સરકાર પર સવાલો ઉભા કર્યા હતા તેઓની યુએપીએ અને રાજદ્રોહના ગુના હેઠળ હજુ સુધી પણ ધરપકડ ચાલી રહી છે. બીજા નંબર પર છે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક બિલ. જુલાઈ 2019માં ભાજપ મુસ્લિમ મહિલાઓ માટે પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ બિલ 2019 લઈને આવ્યા, જેના પર પણ ખાસો વિવાદ થયો હતો. આ બિલ અંતર્ગત ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક એટલે ત્વરિત અપાતી ટ્રિપલ તલાક ગેરકાયદેસર કરવામાં આવી, અને જો કોઈ પતિએ તેના પત્નીને ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક આપ્યા તો તેને 3 વર્ષ સુધીની જેલના પ્રાવધાન હતા. તો આ બિલને વિપક્ષે ઐતિહાસિક ભૂલ ગણાવી કે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકને રોકી એ બરાબર, પરંતુ તેને ફોજદારી ગુનો બનાવવાની શું જરૂર હતી. વિપક્ષના આરોપ હતા કે આ બિલ મુસ્લિમ પુરુષોને સજા અપાવવા માટે બનાવ્યું છે, ના કે મુસ્લિમ મહિલાઓના રક્ષણ માટે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આ બિલને વખોડતા કહ્યું હતું કે એવું લાગે છે કે આ બિલથી ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક બંધ થશે, પરંતુ જો બિલ વાંચવામાં આવે તો લાગે છે કે મુસલમાનોમાં તલાકને સંપૂર્ણપણે ગેરકાયદેસર કરી નાખવાની આ કવાયત છે. તો આમ ટ્રિપલ તલાક બિલ મામલે પણ પક્ષ વિપક્ષ અને અમુક સમુદાયો આમને સામને આવી ગયા હતા, પરંતુ મોદીએ આ બિલને સમાજમાં મહિલાઓને સમાનતા અપાવનારો તથા જેન્ડર જસ્ટિસ અપાવનારો ગણાવ્યો હતો. ત્યારબાદ ત્રીજું બિલ છે આરટીઆઈ અમેન્ડમેન્ટ બિલ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ માટે પણ ચળવળકર્તાઓ અને એક્ટિવિસ્ટો સડકો પર આવી ગયા હતા. તેમનો આરોપ હતો કે મોદી સરકાર માહિતી મેળવવાનો જે અધિકાર છે તેની પાંગડું કરવા માંગે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005માં જે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા તે નવા ફેરફાર પ્રમાણે હવે ઇન્ફોર્મેશન કમિશનરની ઓફિસ ટર્મ, તેમનો પગાર, તેમની નોકરીના બીજા નીતિ નિયમો, અન્ય પગાર ભથ્થાઓ કેન્દ્ર સરકાર નક્કી કરશે. આ અમેન્ડમેન્ટથી ફરક શું પડ્યો? તો જ્યારે કોઈ માહિતી મેળવવા માટે આરટીઆઈ કરવામાં આવે છે તો માહિતી આપનાર અધિકારીઓ હવે સીધા કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવશે. મતલબ કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, ઇન્ફોર્મેશન કમિશનર અને સ્ટેટ ચીફ કમિશનર તથા સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનરના નિયમો અને આગળ જણાવી તે બધી બાબતો કેન્દ્ર સરકાર, મતલબ કે હાલ મોદી સરકાર છે, તો તે નક્કી કરશે. એક્ટિવિસ્ટો અને વિપક્ષનો આરોપ હતો કે સરકાર આ બિલ લાવીને ઇન્ફોર્મેશન કમિશનની સ્વાયત્તતા ખતમ કરવા માંગે છે. ત્યારબાદ ભાજપ સરકારનું ચોથું બિલ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરતું વિવાદિત બિલ છે. ભાજપ સરકાર સત્તા પર આવી તેના 100 દિવસોની અંદર અંદર જ તેમણે આ અતિ વિવાદાસ્પદ પગલું ઉઠાવ્યું. આર્ટિકલ 370ને મોદી સરકારે ખતમ કર્યું, જે છેલ્લા 70 વર્ષોથી કાશ્મીરને વિશેષ દરજ્જો આપતું હતું. એટલું જ નહીં, રાજ્યને 2 ભાગોમાં વિભાજિત કરી કાશ્મીર અને લદ્દાખને યુનિયન ટેરિટરીઝ ઘોષિત કરી, તેનો પણ કાશ્મીરમાં પ્રખર વિરોધ થયો હતો. તેના પર પણ વૈશ્વિક મીડિયાએ મોદી સરકારને વખોડી હતી, કારણ કે આ બિલ લાવતાની સાથે જ કાશ્મીરના નેતાઓ, કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકર્તાઓને ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યભરમાં મહિનાઓ સુધી લોકડાઉન કરી શાળા, કોલેજ અને જનજીવન ઠપ્પ કરી નાખ્યું હતું. હજારોની સંખ્યામાં આર્મી ત્યાં ડિપ્લોય કરવામાં આવી હતી અને દર થોડા દિવસોએ ત્યાં હિંસાના બનાવો બનતા રહેતા હતા, જે હજુ પણ ચાલુ છે. કાશ્મીરમાં રહેતા લોકોનો આરોપ હતો કે અમને ઘરોમાં પૂરી દરેક કમ્યુનિકેશનથી વંચિત રાખી અને અમારા છોકરાઓ પર દંડાઓ વરસાવ્યા બાદ સરકાર આ બિલ લાવી છે, જે સ્વીકાર્ય નથી. અચ્છા, ત્યારબાદનું તાજેતરનું પાંચમું વિવાદાસ્પદ બિલ એટલે
કૃષિ સુધારા બિલ, જેને લઈને પણ ઘણા દિવસોથી ખેડૂતો રસ્તાઓ પર પ્રદર્શનો કરી રહ્યા છે અને લોકોનો આરોપ છે કે સપ્ટેમ્બર 2020માં પાસ થયેલા આ બિલ બાદ ખેડૂતો પોતાની જમીન પર મજૂરો બની જશે. ખેડૂત નહીં બલકે સરકાર મૂડીપતિઓ અને બજારને ફાયદો કરાવવા માંગે છે એટલે આ બિલ લાવી છે. ખેડૂતોને મળતા ટેકાના ભાવો અને મંડી વ્યવસ્થાને ઇતિહાસ બનાવી નાખવા સક્ષમ આ બિલથી જૂની વ્યવસ્થા ખતમ નહીં થાય એવું નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું હતું, પરંતુ ખેડૂતોને તેમની વાતમાં વિશ્વાસ નથી. લોકસભામાં પાસ થયા બાદ આ બિલને લઈને રાજ્યસભામાં ખૂબ હંગામો થયો. 6 મેમ્બર ઓફ પાર્લિયામેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ ભારતના બંધારણની વિરુદ્ધમાં છે અને સરકાર મૂડીવાદીઓના હાથોમાં વેચાઈ ગઈ છે.